15 ઓગસ્ટ અને 26મી જાન્યુઆરી અને ગાંધી જયંતિ આ ત્રણ દિવસો એવા છે જ્યાં લગભગ બધાને રજા મળતી હોય છે અને ઘરના બધા એકસાથે હોય છે, એટલે ઘરમાં કંઈ પણ પ્રસંગ આવ્યો હોય ને એવી ફિલિંગ આવે છે. હર ઘર તિરંગા, ઘર ઘર તિરંગા એના અભિયાન હેઠળ દરેકના ઘરે ઝંડા આપવામાં પણ આવે છે અને બધા જ બહુ જ ઉત્સાહથી ઝંડાને લહેરાવે છે પણ ખરા. અને આજે મને થયું કે આપણા સેહતના તિરંગા તરીકે કંઈક તમને એવું બતાવું કે જે આમાં ખાવાની મજા આવે, બનાવવાની મજા આવે અને ખરેખર એ આપણા સેહત માટે તિરંગા સાબિત થાય. તો મેં ત્રણ અલગ પ્રકારના લોટ લીધા, જેમાં પહેલો લીધો છે બાજરીનો લોટ, બીજો લીધો છે મકાઈનો લોટ અને ત્રીજો લીધો છે જુવારનો લોટ. ત્રણેય લોટ સરખા લેવાના છે અને જેમ આપણો તિરંગો લહેરાઈ રહ્યો છે તેમ આપણી તબિયત પણ લહેરાશે. તો ત્રણેય લોટ સરખા લઈ અને તેને આપણે મિક્સ કરીશું. એ વતન મેરે વતન આબાદ રહે તું, મેં જહાં રહું જહાં મેં યાદ રહે તું, એ વતન. લોટ સરખી રીતે મિક્સ કરી લીધો છે, તેમાં જરૂર પ્રમાણે મીઠું નાખીશું અને થોડુંક કચરેલું મરી પાવડર નાખી દઈશું. બંને વસ્તુને મિક્સ કરીશું અને ઝીણા, એકદમ ઝીણા કાપેલા થોડા ધાણા નાખીશું. આ હું રોટલો બનાવવા જઈ રહી છું, કોઈ બિલકુલ મિસ્ટેક ના કરે કે આને હું થેપલા કે વડા બનાવી રહી છું. હું આને રોટલો બનાવી રહી છું અને રોટલાઓ સ્ટાઇલથી જ આપણે તેને કલાળી પર બનાવીશું અને તે રોટલો જ બનશે. તમને લાગે તો અહીંયા અજમો નાખી શકો છો, તેનો સ્વાદ સારો આવતો હોય છે. પણ મેં મીઠું, મરી અને ત્રણ લોટ ભેગા કરી અને તિરંગો બનાવવાનો ટ્રાય કર્યો છે. આ રેસિપીની એ ખાસિયત છે કે આમાં આપણે બિલકુલ જ મોણ નાખવું પડતું નથી, ઘી કે તેલ કસાનો ઉપયોગ આપણે લોટની અંદર કરતા નથી. ત્રણેય લોટ આપણે આપણી લાઈફમાં ખરેખર ખોઈ દીધા છે, એટલે કશુંક એવું કંઈક બનાવીએ કે જેનાથી આપણે આપણે આ લોટ રૂટીનમાં પણ રોજ ખાઈ શકીએ. લોટ બધા મિક્સ થઈ ગયા છે અને હવે પાણી નાખી અને આપણે તેનો લોટ બાંધવાનો છે. આ લોટ મિક્સ થઈ ગયા પછી તેનો કલર પણ લોટનો બહુ જ સરસ આવે છે અને રોટલો પણ ખૂબ જ સરસ થાય છે. રોટલો બનાવવાનું એટલા માટે ગમે કે તેમાં કોઈ જ પ્રી પ્રિપરેશનની જરૂર હોતું નથી. લોટ રેડી કરો અને એક બાજુ તવી ચાલુ કરો, લોટ બાંધો ત્યાં સુધી તવી ગરમ થાય અને રોટલો તૈયાર થાય. ધ બેસ્ટ પાર્ટ ઇઝ ધીસ, મને આ સૌથી વધુ ગમે. લોટ બાંધી રાખો, લોટને કેળવો, લોટને મૂકી રાખો, એવું કંઈ જ કરવાની આમાં જરૂર હોતી નથી. લોટ બાંધવાનો આખો પ્રોસીજર થોડો ફાસ્ટ ફોરવર્ડ કર્યો છે, જે આપણને બધાને ફાવે જ છે. લોટની જરૂર પ્રમાણે પાણી નાખતા જવું, એકસાથે પાણી ન નાખવું. બાજરી, જુવાર અને મકાઈ એ દરેક લોટમાં ધીરે ધીરે પાણી નાખી કેળવતા કેળવતા લોટ બાંધવાનો હોય છે. તો મારો લોટ પણ એવું કરતાં કરતાં મેં લોટ તૈયાર કરી દીધો છે. લોટનો કલર તમે જોઈ રહ્યા છો કેટલો સરસ આવી ગયો છે અને આમાંથી બે રોટલા ચોક્કસ નીકળશે. ચાલો હવે આપણે આગળ વધીએ. લોટના બે સરખા ભાગ પાડી અને કલાળી એક બાજુ ચાલુ કરી દીધી અને બે લુવા કરી અને તેનો આપણે રોટલો તૈયાર કરીશું. રોટલા માટે ના હું આડની લઈશ અને મને હાથથી પ્રોપરલી બનાવતા આવડતા નથી. મોરઓવર આ રોટલા થોડાક પતલા બનાવીએ તો વધારે સારા લાગે છે. તો આ જે પ્લેટ છે એ જ વાસણમાં હું રોટલો બનાવી દઈશ. અટરામણમાં તમે જુવાર અથવા બાજરીનો લોટ લઈ શકો છો અને તે પણ ખૂબ જ ઓછો લેવાનો છે. હવે એને થોડોક સ્પ્રેડ કરી દઈ થાળીમાં જ, ત્યાં જ લૂવો મૂકી અને આપણે હાથથી દબાવી દઈશું. આ એટલી ઇઝીલી રોટલો બની જાય છે કે જો એ કોઈને બનાવતા ન આવડતો હોય તો પણ આ રીતે ચોક્કસ બની જશે. લોટ કેવો બાંધ્યો છે તે કન્સિસ્ટન્સી તમે ચોક્કસ વિડીયોમાં જોઈ શકો છો. એવો રોટલાનો લોટ બાંધવાનો આગ્રહ રાખજો. બહુ ઢીલો કે બહુ કડક ન કરી દેશો, જેનાથી તમારો રોટલો સરસ ક્રિસ્પી તૈયાર થશે. રોટલાની સાઇઝ મોટામાં મોટી આ જ રહેશે અને થોડો થીક છે, એટલે રોટલી કરતાં થોડો થીક રહેશે અને રોટલા કરતાં થોડો પતલો રહેશે. રોટલો બનાવવાનું ચાલુ કર્યો એના પહેલાં મેં જેમ કીધું કે તવી આપણે ગરમ કરી રાખવાની છે, તો તવી ગરમ થઈ ગઈ. તવી ઉપર રોટલો નાખી દીધો અને તેને એક બાજુ થવા દઈશું.
મીડિયમ ટુ હાઈ ફ્લેમ ઉપર એક પાર્ટ આપણે શેકવાનો રહેશે અને એક બાજુ એ આછો પાત્રો શેકાઈ જાય એટલે આપણે તેને ટર્ન કરી લઈશું. થોડાક એકદમ આછા ગુલાબી સ્પોટ્સ પડશે એટલે એક બાજુનો રોટલો આપણો તૈયાર થઈ ગયો છે. તેને ટર્ન કરી દઈ અને મીડિયમ ટુ હાઈ ફ્લેમ પર જ તેને ફરીથી બીજી બાજુ થવા દઈશું. નીચેનો ભાગ થોડો સરસ કડક અને થોડા ડાર્ક લાલ ચાઠા પડે એવો રાખીશું, જેનાથી રોટલો જ્યારે પલટાવીશું ત્યારે ફૂલી અને કડક થશે, તેથી ખાવામાં ખૂબ મજા આવશે. રોટલો મેં પલટાવી દીધો છે અને તમે ડાર્ક ચાઠા જોઈ રહ્યા છો. હવે ગેસ ફાસ્ટ કરી અને આ રોટલાને તવા પર જ ફૂલવા દેવાનો છે. રોટલો બધાને આવડે જ છે, પણ મારી જવાબદારી હતી કે પહેલેથી છેલ્લા સુધી હું તમને રોટલો કેવી રીતે તૈયાર કરો તે બતાવું. આજની ડીશ મારી કંઈક અનોખી છે. રોટલા સાથે મેં લીલી ડુંગળીનું શાક બનાવ્યું છે અને સાથે મૂળા તો હોય જ સવારમાં, મૂળો લીલી ડુંગળીનું શાક, સરસ ફૂલેલો સેહત કા તિરંગાવાળો રોટલો અને સાથે સ્વીટમાં મને કંઈક તો જોઈએ જ છે. તો મારી સ્વીટ આજે કંઈક અલગ છે, તમને જોઈને ખરેખર નવાઈ લાગશે. શિયાળામાં અમે થોડુંક આવું બધું ખાતા હોઈએ છીએ. તો રોટલો સરસ રીતે આજુબાજુની ધારોથી દબાવી અને વચ્ચે તે ફૂલે એના માટે આવી રીતે તમારે દબાવવાનો રહેશે. હવે એને ટર્ન કરીએ અને તમે જોઈ શકો છો કે રોટલો આપણો તૈયાર થઈ ગયો છે. આનાથી ડાર્ક તમને ભાવે તો હજી ડાર્ક કરી શકો છો. તો એક રોટલો મારો તૈયાર થઈ ગયો અને એવી જ રીતે હું બીજો રોટલો પણ તૈયાર કરી લઈશ. રોટલો નજીકથી જોવાથી તમને ધાણા પણ દેખાઈ રહ્યા હશે અને હવે તેના ઉપર આપણે તમને જેટલું અનુકૂળ હોય એટલું લચકેદાર ઘી લગાવી અને આ રોટલો ખાઈ શકો છો. ઘી લગાવવા માટે સહેજે કંજૂસી કરવાની નહીં, રોટલો સરસ ચોપડી ખાડા પાડી અને ઘી લગાવવાનું, જેથી ઘી બધું અંદર એબ્સોર્બ થઈ જશે અને આ ગરમ ગરમ રોટલો ખાવાની ખૂબ મજા આવશે. આની સાથે તમે ગોળ ખાઈ શકો, આંબા હળદર ખાઈ શકો, કઢી ખાઈ શકો, પણ મારી જે ડીશ હું બનાવી રહી છું એ કંઈક અલગ છે. રોજનું રોજ એનું એ રૂટીન ખાવાનું મને જરાય પસંદ નથી. તો ચાલો જોઈએ કેવું બનાવી દી. તો રોટલો મૂકી દીધો, જેમ મેં તમને કીધું તેમ મેં ડુંગળીનું શાક બનાવ્યું છે, લીલી ડુંગળીનું શાક. સાથે આપણે મૂકી દઈશું કાપેલો મૂળો. મૂળામાં થોડું મીઠું ને લીંબુ નાખી અને ખાશો તો ખૂબ મજા આવશે ખાવાની. અને સાથે આપણે લઈશું દહીં, જે હું રોજ બપોરના ભાણામાં લેતી જોઉં છું. તો સ્વીટમાં હું લઉં છું ઘીથી ભરપૂર ભરેલા ખજૂર, એટલે ખજૂરમાંથી બીઓ કાઢી નાખવાનો અને એની જગ્યાએ ઘી ભરી દેવાનું અને તે ખજૂરને ઘીમાં ભરી અને ફ્રીઝરમાં મૂકી અને તેને ઠરાવી દેવાનું, એટલે ઘીથી ભરપૂર ખજૂર. આ મારી સ્વીટ ડીશ છે. મને એવું નથી હોતું કે મને બપોરે રાઈસ જોઈએ કે દાલ જોઈએ, મને વેરાયટી ઓફ ડીશ ખાવી ગમતી હોય છે. તો સેહત કા તિરંગા તમને કેવું લાગ્યું? જો તમને એવું લાગતું હોય કે આમાં સહેજ પણ સચ્ચાઈ છે કે આ ત્રણ લોટ આપણા સેહત માટે સારા છે, તો વધુમાં વધુ લોકોને શેર કરો, ત્યારે તો ભારત ફિટ બનશે.